वितरागना परम शांत रसोना औषध जीव रोगना कारणी प्रतिकूल औषध जीव रोगना कारणी प्रतिकूल। जगत मां आनो आप पिताज मलेगे जगत मां आनो आप पिता आनो आप पुत्र एम कहवाय छे पण कोई कोई नु नथी पूर्व कर्मना उदय सबलो बन्यु छे बराबर छे एम लागे छे મહાપુરુષોની વાણીમાં તો જે વસ્તુનું સ્વરૂપ હોય ને એ બતાવે એનો પરમાર્થ લાભ ત્યારે છે કે જયારે આપણને એમ લાગે છે એમ લાગે તો એનો લાભ હોય છે એમ લાગે નહીં તો લાભ હોય એટલે આ તો એક સિદ્ધાંત બતાવ્યો ઉપરદેવ કે જગતમાં આનો આ પિતા છે આ આનો પુત્ર છે પણ કોઈ કોઈનું નથી આ એક સિદ્ધાંત છે પણ એ સિદ્ધાંતનો ફાયદો શું છે આપણને એમ લાગવું જોઈએ લાગે તો શું થાય લાગે તો સાહેબ થાય શું મોહ ઓછો થાય મોહ ઓછો થાય તો શું થાય અને એક વ્યક્તિ એમ કે મારે તો મારા પુત્ર પ્રત્યે મને કોઈ મોહ નથી એક એમ કે મારે મોહ છે અને બંનેની ક્રિયા કેવી જ હોય પેલા એમના પુત્ર પુત્રીઓ ને મા બાપ ની સેવા કરતા હોય કામ કરતા હોય એ પણ કરતા હોય એનો માપદંડ છે કેવી રીતે ખ્યાલ આવે પણ એનો કઈક તો ઇફેક્ટ આવી છે ને આપણને કેવી રીતે ખ્યાલ આવે હા કદાચિત એવું થાય કે ઘણી વાર એવું હોય ને ધાર્મિક વ્યક્તિ હોય તો થોડો વિચારીને પ્રાયોરિટી પણ આપી દે ચલો આ એમ પાચીને સમજીને પણ એનાથી એમ સાબિત નહીં થાય કે આનો મોહ ઓછો થઈ ગયો છે કેમ કે એ તો ઘણા બધાને પ્રભાવમાં આવીને પણ થઈ શકે છે હવે આ બધા આમ કહે છે એટલે આપણે અત્યારે આ કામ નહીં કરવું ને ઘરનું કામ કરવું વગેરે અથવા અમારા ગુરુજી કીધું છે એટલે કરવું અથવા તો એનો એવું લક્ષણ સિદ્ધ નહીં થાય કે આને બહુ ઓછો થઈ ગયો છે એટલે જ આ એ લક્ષણ સિદ્ધ નહીં એવું લક્ષણ કોઈ પણ વસ્તુનો શોધ કરે કે જેના હોવાથી તે વસ્તુ હોય જ એનું નામ નિર્દોષ લક્ષણ કહેવાય છે તે નિર્મોહીપણાનું નિર્દોષ લક્ષણ શું જો કોઈ એમ કહે ને કે કોઈ વસ્તુનો ત્યાગ કરી દીધો એનો અર્થ એને મોહ નથી એ પણ નિર્દોષ લક્ષણ નથી
કેમ કે ઘણા બધા ત્યાગ કરી દે ને અંદર મોહ રહી શકે છે, એટલે એ કોઈ નિર્દોષ લક્ષણ થતું નથી. અથવા એમને પુત્ર પરિવાર પ્રત્યે એની ઉપેક્ષા બુદ્ધિ હોય તો એ પણ એનું નિર્દોષ લક્ષણ નથી. ઉપેક્ષા ઘણી વાર એમને કંટાળો આવી ગયા એટલે ઉપેક્ષા બુદ્ધિ રાખી, એ પણ કંટાળાથી આવે છે. એટલે એવું એક નિર્દોષ લક્ષણની શોધ કરવી કે જેનાથી આપણને ખ્યાલ આવે કે આપણો મોહ ઓછો થયો છે. એવું નિર્દોષ લક્ષણ શું છે? એક વસ્તુ છે વારંવાર યાદ નહીં આવે, પણ એનાથી આગળ કદાચિત કોઈ વારંવાર તો ભગવાને યાદ આવે, ગુરુએ યાદ આવે, છોકરા યાદ આવે. યાદ આવવાનું સ્મરણ વિસ્મરણ થી કઈ આવે એવું બધું વધારે નથી, પણ વેરી ગુડ, એ મારાપણો નીકળવાનો શું લક્ષણ છે એની વાત ચાલે છે. જેને આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય, જે થાય તે યોગ્ય માનવામાં આવે, ઉદાસીન ભાવ, વેરી ગુડ, ઉદાસીન ભાવનું લક્ષણ આપણે શોધીએ છીએ. ઉદાસીન ભાવ છે એનું શું લક્ષણ છે? ના, આપણે બધાની વાત નથી કરતા, આપણે તો એમ વાત કરીએ કે આ આનો પુત્ર છે ને એ પુત્ર પ્રત્યે એને અંતરથી મોહ નથી તો કેવી રીતે ખ્યાલ આવે પોતાને? બીજાને બધે ખ્યાલ આવે એની વાત નથી, આપણે તો પોતાને કેવી રીતે ખ્યાલ આવે કે મારે આના પ્રત્યે મોહ ઓછો થઈ ગયો છે, કે 10 વર્ષ પહેલા હતો એવો મોહ નથી. કેમકે ઘણી વાર અહીંયા તો બેસી જાય બધું, અહીંયા બેસવાની વાત કરી છે, અહીંયા તો બેસે આ પુત્ર મારો નથી ને આ તો પરદ્રવ્ય છે ને અબદ્ધનો કર્મ છે ને બધું જાણવા આવે નહીં આવે એવું નથી. આપણે કેટલા પ્રભાવિત થઈએ આનાથી, આપણે એમ જાણીએ કે એને મમત્વ ઓછું છે અથવા અંતરથી ઇફેક્ટ થાય. એક્ઝામ્પલ, આપણા પુત્ર બીમાર થઈ ગયા તો આપણું કેટલો ઇફેક્ટ થાય? એમના કોઈ અપશબ્દ કે આપણને કેટલો ઇફેક્ટ થાય? એમનું કોઈ નુકસાન થઈ જાય આપણને કેટલો ઇફેક્ટ થાય? એમનું કોઈ સારું થઈ જાય આપણને કેટલો ઇફેક્ટ થાય? આનાથી જાણવું કે આપણો મોહ ઓછો થયો છે કે વધ્યો છે. ને જેટલો વધારે ઇફેક્ટ છે એનો અર્થ એમ સમજવું કે એના પ્રત્યે મારો રાગ હજી વધારે છે. એટલે પ્રભાવિત કે તત્વ શું કે છે, બીમાર પડે ને એમને મારો મિત્ર હોય તો એમની કોઈ નિંદા કરે, આપણે ત્યાં હોઈએ ને આપણને મિત્ર કોઈ પણ જોયો તો એકદમ ગુસ્સો આવી જાય છે. એટલા માટે એને એમ થાય છે, આ પુત્ર નો અસાધા વેદની નો ઉદય છે એટલા માટે એમ છે, અથવા પુત્ર નો લાભાંતરાયેલો શોષણ થઈ ગયો છે એટલે એને એટલો ફાયદો મળ્યો છે, અથવા પુત્રને આમ છે, આ બધા જેના જે કર્મ હોય ને એ એના અનુસાર છે, એને લાગુ પડે છે. પણ રાગ હોવાથી અને મોહ હોવાથી બીજાના કર્મ ઉદયમાં આપણને ઇફેક્ટ થાય છે, આ લક્ષણ છે ખાસ. જેટલી જેટલી ઇફેક્ટ નહીં થાય એટલો એટલો સમજો. એટલે સાચી સેવા તો આપણે ત્યારે જ કરી શકીએ કોઈ વ્યક્તિની જ્યારે આપણે એનાથી અપ્રભાવિત થઈ શકીએ. ક્યારે પણ એના દુઃખમાં દુઃખી થઈને આપણે ક્યારે પણ એની સેવા નહીં કરી શકીએ, એનું ભલું નહીં કરી શકીએ, ઉલટા દુઃખી જ થવાનું. જો એક્ઝામ્પલ, કોઈને એક ઘરમાં મૃત્યુ થઈ ગઈ, જવાન કોઈ છોકરો આવ્યો 20 વર્ષ, હવે
બે વ્યક્તિ સાથે જાય છે. એ જે યુવક મરી ગયો એનો એક ભાઈ છે અને એ એનો મિત્ર છે. એ ભાઈનો મિત્ર, એ બંને એક સાથે ગયા ત્યાં. બંને એક સાથે ગયા, એકનો મિત્ર, એકનો તો તે નાનો ભાઈ છે અને એક એના ભાઈનો મિત્ર છે. બંને એક સાથે ગયા ત્યાં પ્રવેશ કર્યો. હવે પેલા બધા રડે છે, હવે એમને સાંત્વના કોણ આપે? બધા સાંત્વના કોણ આપી શકે એમને? કેમ કે પેલો ભાઈ છે ને, એ તો પેલા ભાઈને લાશ જોવે અથવા તો એમના માતા પિતાને રડતા જોવે તો તે રડાવે, એટલે કોઈ સાંત્વના આપી શકે નહીં. એ કોઈ ત્યાં એમનો વિવેક હોય ગયો છે, પણ એમનો મિત્ર છે એને એનો મોહ નથી, એને પર છે એમ લાગે છે. આ મારો ભાઈ નથી, આનો ભાઈ છે, પણ એ એકદમ શુદ્ધ બુદ્ધિથી સાંત્વના આપવા માટે તે ત્યાં આવ્યો છે. એટલે તે સમજાવી શકે કે ભાઈ જો જે થોડું થઈ ગયું, હવે જરા આપણે રડવાથી કઈ મળે ને, એવી જાતે સાંત્વના તે આપી શકે. શા માટે આપી શકે? સ્વસ્થ છે, એનાથી પ્રભાવિત નથી. અને કદાચ તે ઘરવાળાને જમવાનું નહીં જમવા હોય ને તો બનાવીને તે ખવડાવશે, કેમ કે પેલા તો રડવામાં લાગે છે અને પેલા જે ભાઈ ગયા છે એ પણ રડવામાં લાગી ગયો, કેમ કે એ મોહાધીન થઈ ગયા. એટલે આવા સમયમાં જે મધ્યસ્થ રહે તે જ વ્યક્તિ બીજાને પણ પ્રેરણા આપી શકે છે, બીજાને સેવા પણ કરી શકે છે. ભાવનામાં આવીને કોઈ વ્યક્તિ કોઈ પણ કરી શકતા નથી. એટલે આ માપદંડ છે. અંદરથી રાગ ઓછો થયો છે, કમ થયો છે, અર્થ એમ છે કે સામેવાળાને દુઃખ સુખ દુઃખમાં આપણે ઇફેક્ટેડ નથી થતા. વધારે આપણે એની સેવા કરીએ, આપણે એની સહાયતા કરીએ, જેટલું બને એટલું કરીએ, એ વસ્તુ આખી જુદી છે. પણ અંદરથી ઇફેક્ટ થવો એ વસ્તુ જુદી છે. એટલે એનાથી આપણે માપદંડ કાઢવો કે આપણે કેટલા પ્રભાવિત થઈએ છીએ એકબીજા. ત્યાં ભેદ જ્ઞાન કરવાનો હોય છે. એટલે અહીંયા આપી દીધું, પૂર્વ કર્મના ઉદય સગળો બન્યું છે. હવે આનું કારણ બતાવે છે. આમ કેમ થાય છે? અહંકારે કરી જે આવી મિથ્યા બુદ્ધિ કરે છે તે ભૂલ્યા છે. અહંકાર એટલે શું? પોતાપણું કરવું, મારાપણું કરવું, એનું નામ અહંકાર છે. અહંકાર અને મમકાર આ બધે પર્યાય બુદ્ધિ છે. શરીર કર્મ આદિ જે છે એના પ્રત્યે વ્યક્તિ અહંકાર કરે છે, દેહાદિથી જુદા છે એના પ્રત્યે વ્યક્તિ મમકાર કરે છે. આ હું છું એમ માને એનું નામ અહંકાર, આ મારું છે એમ માને એનું નામ મમકાર કહેવાય છે. તો અહંકાર અને મમકાર નહીં હોય તો આવું બધું થાય નહીં અને સારી રીતે સેવા થઈ છે. એટલે જગતમાં સેવા કરવી છે, નિષ્કામ સેવા કરવી, તો રાગ ઓછો કરવો પડે, મોહ ઓછો કરવો પડે, ત્યારે સેવા થાય. સર્વાત્મામાં સમદ્રષ્ટિ આવે ત્યારે યોગ્ય સેવા થઈ શકે. ચાર ગતિમાં રજવે છે અને દુઃખ ભોગવે છે. પદ્માધમ પુરુષના લક્ષણો બોલીએ છીએ, પદ્માધમ એમાં એમાં આપણે દર્શન પાઠમાં શું આવે છે? ના, દર્શન પાઠમાં નહીં, આપણે આપણે અભિષેકમાં બોલીએ છીએ, દર્શન પાઠ પર ચિંતા અધમાધમા આવે છે. પર ચિંતા ઉત્તમા સ્વાત્મ ચિંતાસ્ય પર મોહ ચિંતા ચ મધ્યમાં પર ચિંતા અધમાધમા. એટલે ત્રણ કીધું છે ને, એક તો ચાર કીધું છે. પહેલું શું છે? ઉત્તમ સ્વાત્મ ચિંતા, પોતાના આત્માના કલ્યાણની વાત ચિંતા કરે એનું નામ ઉત્તમ. પછી બીજું મોહ ચિંતા ચ મધ્યમાં. એટલે મોહ ચિંતા એટલે
આ મારા છે લોકો, આ અમારો દેશ છે, આ અમારો સમાજ છે, આ અમારો આ છે, અમારો કુટુંબ છે, અમારો પરિવાર છે, એમને ચિંતા કરે એ મધ્યમ કીધા છે. અધમા કામ ચિંતા એટલે આમાં જો મધ્યમમાં શું છે, પોતાના વિષય ઇન્દ્રિય વિષયનો ભોગ આદિ કરવાની ઈચ્છા નથી, બીજાનું મારા પરિવારનું સારું થાય, મારા કુટુંબનું સારું થાય, મારા ગામનું સારું થાય, મારા દેશનું સારું થાય, આ વિશ્વનું કલ્યાણ થાય, એવી ચિંતા જે છે તે મધ્યમ કીધી છે. પણ એ મોહ ચિંતા છે, એટલે જાણો એ કઈ ચિંતા છે, મોહ ચિંતા કહેવાય છે. ત્રીજી કઈ છે, અધમા કામ ચિંતા. કામ એટલે પોતાના ભોગની ચિંતા કરે, પોતાના શરીરને, પોતાના ઇન્દ્રિયના વિષયને વગેરે એ જે ચિંતા કરે એ અધમ પુરુષનો, એટલે બીજાના પરિવાર વાળાને નહીં જોવે, મારે મારો મારો. અને છેલ્લું પર ચિંતા અધમા અધમા. પર ચિંતા એટલે અત્યંત બીજાઓ સુખી છે, બીજાઓ આનંદ છે, એ જોઈ જોઈને જોઈ જોઈને એને શાંતિ પડતી નથી, એનું નામ પર ચિંતા કહેવાય છે. પરની ચિંતા કરે એવું નથી, એ જોઈ જોઈને એને શાંતિ પડતી, આ અધમાધમ પુરુષના લક્ષણ કહેવાય છે. હા, એટલે રૌદ્ર ધ્યાની. હવે અહીંયા બતાવે છે અધમાધમ પુરુષના લક્ષણો. સાચા પુરુષને દેખી તેને રોષ ઉત્પન્ન થાય. સત્યથી અસત્ય હોય ને એ વિપરીત જ હોય, એટલે સજ્જન વ્યક્તિને જોઈએ, ઈમાનદાર વ્યક્તિને જોવે, પ્રામાણિકતાને જોવે, આ કોઈ પણ દેખાય, મહાપુરુષોને જોવે, સાધુઓને જોવે, ત્યાગીઓને જોઈએ તો એને ખોટા ખોટા ઢોંગી છે, આવા છે, આમ છે, એવી જાતનું એને થાય છે. આપ કહેજો લક્ષણ. તેના સાચા વચન સાંભળી નિંદા કરે, એટલે વૈરાગ્યાદી સંસાર ભોગાદીનું કહે તો આ તો ખોટા ખોટા ભવળે રસ્તે ચડાવે છે. ખોટા ખોટી બુદ્ધિવાળા સાચી બુદ્ધિવાળાને દેખી રોષ કરે. સરળને મૂર્ખ કહે, આ એકવાર સાહેબજી ધોરો લીધો તો ખ્યાલ છે, સરળને મૂર્ખ કહે, અને કઈ કથાગમ પડતું બતાવી દીધું. આટલો પૈસા મળ્યા તો મને કઈક જતા હોય ને, પૈસા મળ્યા વગર તો બતાવી દીધા, અરે તારા કેટલો ફાયદો થતો, તારે બતાવવાની શું જરૂર હતી, કોઈ જાણતો નથી. આજે તારે તને પૈસા મળ્યા કોઈ જાણવાનું નતો, પણ તે બતાવી દે મૂર્ખ છે. એટલે જ્યારે સરળતા કરે ને ત્યાં મૂર્ખ છે. હવે એ જ આવશે. વિનય કરે તેને ધર્મના ખુશામતિયા કહે, એટલે કે વિનયાદી કરે તો આને એનો અર્થ એમ છે કે ધર્મને બીજું પણ જાણી લેવું કે કોઈ પણ એને કઈ જોઈએ છે, એટલા માટે આ વિનયાદી કરે છે. ઇન્દ્રિયો વશ કરી હોય તેને ભાગ્યહીન કહે છે, એટલે ઉપવાસ કરે, રસ ત્યાગ કરે, કે વસ્ત્રાદિનો ત્યાગ કરે, કે કોઈ પણ ભોગોનો ત્યાગ કરે તો ભાગ્યહીન ગરીબ માણસ એમ એને થાય છે, ભોગ કરતા પણ આવડતા નથી. સાચા ગુણવાળાને દેખી રોષ કરે છે. સ્ત્રી પુરુષના સુખમાં લઈ લીન આવા જીવો માઠી ગતિને પ્રાપ્ત થાય. જીવ કર્મને લઈને પોતાના સ્વરૂપ જ્ઞાનથી અંધ છે, તેને જ્ઞાનની ખબર નથી. એક નાગને માટે મારું નાગ રહે તો સારું એવી કલ્પનાને લીધે પોતાનું શૂરવીરપણું દેખાડવા લડાઈમાં ઉતરે છે. નાગની તો રાખ થવાની છે. બધી લડાઈ મહાભારતની લડાઈ શા માટે થઈ છે, એના જ માટે થઈ ને, એટલે રાવણ યુદ્ધ શા માટે કર્યું, એના જ માટે યુદ્ધ કર્યું રામ રાવણ નું યુદ્ધ.
નાકના પ્રશ્ન આવી જાય છે. પ્રથમ શું છે? કોઈ પણ વસ્તુ, કોઈ પણ ક્લેશ થાય, ઝઘડા થાય, તો એમાં જોવાનું પ્રથમ તે નાની વસ્તુ હોય છે, એકદમ સૂક્ષ્મ વસ્તુ હોય છે. પછી એમાં છે ને અહંકાર આવે, પેલો ઈગો ઉભો થઈ જાય. એ સામાન્ય સમજી જતા હો, પણ એમાં 8-10 લોકો જોડાઈ ગયા તે વસ્તુમાં, એમાં ઇન્ક્લુડ થઈ ગયા. એટલે પછી એને ઈગો ઉભો થઈ જાય. પછી જે ગલત વસ્તુ હોય ને એ પણ છોડે નહીં વ્યક્તિ, કેમ કે પેલો એકવાર ઈગો ઉભો થઈ જાય ને તો એને અંદર ખ્યાલ આવી ગયો છે કે હું ખોટો છું, બરાબર નથી. પણ એકવાર કહેવાય ગયું, એટલે કહેવાય ગયું એટલે તો હવે મારે કંઈ થાય નહીં. એટલે એના માત્ર અહંકારના માટે થઈ અને તે લડાઈ કરે છે. એટલે આ પણ એક જાતનો મહારાણા પ્રતાપના જીવનમાં છે. નદી ઘાટી યુદ્ધમાં મહારાણા પ્રતાપ જીતી નહીં શક્યા એનું એક પ્રધાન કારણ પણ આ હતું. યદ્યપિ અકબર પણ તે યુદ્ધ નહીં જીતી શક્યો, પણ મહારાણા પ્રતાપ નહીં જીતી શકે એનું આ મુખ્ય કારણ છે કે પહેલા એમને યુદ્ધ કરવાની, જે પહાડોમાં યુદ્ધ કરવાનું હતું એટલે સામે મેદાનમાં નથી આવવાનું હોય ને, પહાડમાં છાપા મારી જેમ શિવાજી યુદ્ધ કરતા હતા ને એવી જાતનું યુદ્ધ કરવાનો એમને નિર્ણય કર્યો. પછી અકબરનો દૂત આવે છે માનસિંહ, તો આમ તો સંધિ વાર્તા માટે આવે છે, પછી એમ થાય ભાઈ સંધિ કરવાની નથી મૂળ વસ્તુ, હવે યુદ્ધ થવાનું છે. એટલે પછી મહારાણા પ્રતાપના મોઢાથી એક શબ્દ નીકળે છે જતા જતા કે અબ તો જો ભી હોગા વો હલ્દી ઘાટી કે મેદાન મેં દેખા જાય. એટલે એક્ચુઅલમાં એમને યુદ્ધ કરવાનું હલ્દી ઘાટીમાં નહોતું, ને અકબરની સેના તો હલ્દી ઘાટીમાં જ આવવાની, પણ એમના મોઢાથી નીકળી ગયું કે અબ તો હલ્દી ઘાટી કે મેદાન મેં દેખા જાય. એટલે પછી સેના, એમની સેના ઉપર જંગલમાં હોય છે અને અકબરની સેના પછી હલ્દી ઘાટીના મેદાનમાં આવે છે, અને ત્યાં તો ઉપર રહી તો ઘણા ભારી પડે એટલે પેલાની સેના એકદમ તહસ નહસ થઈ ગઈ. પછી માનસિંહને આ શબ્દ યાદ આવે છે, પછી પત્ર લખે છે કે મેને તો સુના હૈ કે આપ સૂર્યવંશ કે શિરોમણિ હૈ ઓર શ્રી રામ કી તરફ જો ભી વચન દેતે હૈ ઉસ વચન કા પાલન કરતે હો ઓર આપને એસા કહા થા કે હલ્દી ઘાટી કે મેદાન મેં દેખા જાયેગા ઓર આપ યુદ્ધ પહાડો મેં ક્યો કર રહે હો, હિંમત હૈ તો સામને આવો. હવે આમાં પેલા નાકનો સવાલ આવી જાય છે મહારાણા પ્રતાપને, પછી વાત યાદ આવી જાય છે એમને કે એક્ચુઅલમાં મેં કીધું તો હતું, એક્ચુઅલમાં તો એમને કહેવાય ગયું હતું, પણ અમે પેલા બરાબર વાત પકડી લીધી. અને પછી હલ્દી ઘાટીમાં સેના લઈને આવ્યા અને બધી સેના, કેમ કે એમની તો લાખોની સેના, આની તો લાખોની સેના ખબર નહીં, આની 10,000-5,000 સેના, એટલે પછી પણ બંને યુદ્ધ અનિર્ણિત રહે. પણ આપણે વાત શું ચાલે છે, નાકની વાત છે. આમ જ્યારે નાકની વાત આવી જાય ને તો વ્યક્તિ ભ્રમિત થઈ જાય છે, કોઈ ખ્યાલ આવતો નથી, ને બધા ક્લેશ આ નાકના કારણથી પેદા થાય છે. એટલે જે નિરાભિમાની વ્યક્તિ હોય ને એને ક્લેશ ઓછા થાય. એક વ્યક્તિ જે અહંકારને જીતી લીધો છે ને ત્યાં જ્યાં 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 ક્લેશના કારણો ઊભા થાય છે ને તે એને પોતાને ખેંચી લે પાછું. કેમ કે આ અહંકાર એવી વસ્તુ છે કે સામેવાળાના અહંકારને જોઈને આપણો અહંકાર જાય, કે સામેવાળો આમ આવું કરે છે, આમ કરે છે, પેલું કરે છે, આપણે શું, એમ પછી તનાતનીમાં આવી જાય છે. અને અહીંયા પછી ભેદ જ્ઞાન છે, અહીંયા જે એક્ચુઅલમાં મુમુક્ષુ હોય, સાધક હોય, ને ક્લેશ પસંદ નહીં કરતો હોય તે વ્યક્તિ પોતાની જાતને ખેંચી લે. એની ઘણી વાર એવું થાય કે સામેવાળાને એની વિજય લાગે, એને આના કારણથી આપણો અહંકાર હજી જાગે, અરે આ ખોટા રસ્તા ઉપર છે, એને કેવી રીતે જીતી જવા દઈએ આપણે. આ જ પ્રશ્ન
ભીમ યુધિષ્ઠિર ને કહે કે જ્યારે પેલા લાક્ષાગ્રહમાં બાળી દીધા ને ત્યારે એ કૌરવો તો એમ જ જાણ્યું કે ભાઈ આ તો બળી ગયા બધા અને એ તો મજા કરતા હતા. એટલે પેલા ભીમને ગુસ્સો આવે છે કે આપણને આ બાળી દીધી પેલા મજા કરે છે. પછી તે યુધિષ્ઠિર મહારાજને કહે કે અભી કે અભી હમ તો લડાઈ કરને જાય. અર્જુન ને બંને તૈયાર થઈ ગયા અત્યારે ને અત્યારે આમે જો છીએ અભી રહેને તો અભી ઉચિત અવસર નહીં તો ઉનકો હમ વિજય હોતે હુએ કેસે દેખ સકતે જો કે અસત્ય પર હે અન્યાય પર હે અત્યાચાર કરકે ઓર વો ભી વિજય કા ઉલ્લાસ મના રહે હમ કેસે દેખ સકતે. યુધિષ્ઠિર મહારાજ તો સાધુ પુરુષ કભી કભી યે ભી દેખના પડતા હે. इसलिए अभी आप चुप हो जाओ त्या પોતાના જે નાક આડે આવી જાય છે એને પેલા ચૂપ કરે છે પછી યોગ્ય અવસર જોવે છે. એટલે ઘણીવાર બીજાનો અનૈતિક વિજય આદિ જોઈને પણ આપણો ઈગો જાગે એટલે આ બધું ખ્યાલ રાખવું પડે છે. અને એમાં એમાં સંત પુરુષો હોય છે કેમ કે જગત એમ કે ને તમે સાચા હતા જો તો મજાથી ફરે છે ને તમે ફાલતુમાં આમ કરી દીધું તમે આ કરી દીધું એટલે એના પાછું ચાલે જે કરતા હોય તે કરવા દો. અત્યારે આપણે પાપનો ઉદય છે પાપનો ઉદય છે એટલે આપણે સત્ય માર્ગ ઉપર હોવા છતાં પણ આપણી અત્યારે પરાજય થાય છે. પરાજય શા માટે થાય છે? પાપનો ઉદય છે એટલા માટે થાય છે. અથવા આપણી નિંદા થાય છે શા માટે થાય છે? પાપનો ઉદય છે એટલા માટે થાય છે. આમ તે કર્મનો ઉદય જાણીને તે કર્મને નિરસ્ત કરે છે તે કર્મનો ક્ષય કરે છે. અને અજ્ઞાની જીવો જે છે તે એમાં જ કર્મો વધારે છે અહંકાર આદિ કરીને સંઘર્ષ આદિ કરીને કર્મો વધારે છે. એટલે આપણા દૈનિક જીવનમાં આ બધું ખ્યાલ રાખવા જેવું છે. ઘરમાં જોઈએ ને બે વ્યક્તિઓના ઘરમાં જેટલા ક્લેશ થાય એમાં અહંકારની તો લડાઈ છે શું લડાઈ છે આખી લડાઈ જે છે ને અહંકારની લડાઈ છે. એમાં એક જો સમજદાર હોય ને તો પાછો પડી જાય. જો બંને તનાતનીમાં આવી જાય ને પછી તો ક્લેશ જ થવાના છે. એટલે આપણે જીવનમાં એવું રાખવું કે આપણે અંતર નિરીક્ષણ કરવો કે અહીંયા મારો અહંકાર ક્યાં આવે છે બીજાનું શું થવાનું છે એનો આપણે જીતવાનો છે કે એનો લોકો શું કહેવાનો છે કે એ કાંઈ વાંધો પણ આમાં મારો ઈગો ક્યાં આવે છે આપણે જે ઈગો હતો ને એને જરા પાછો ખેંચી લો. તમારે કાંઈ આવું જીતી જવું હતું તમને આ કામ એટલું અઘરું છે સૌથી અઘરું કામ છે. કેમ કે એકવાર ઉપર વ્યક્તિ ચડે ને ત્યાં તનાતની આવે ને પછી આ ખેંચવું પોતાની આ તપ કહેવાય છે. અને આ તપ કહેવાય છે. તપનું શું લક્ષણ છે? ઈચ્છા નિરોધ તપ. એટલે આપણે જ્યાં રાગાદી થતા હોય અહમાદી થતા હોય આ બધાને આપણે નિરોધ કરી દેવા આનું નામ તપ કહેવાય છે. આ મહાત્મા પુરુષોનું લક્ષણ હોય છે ને મોટા મોટા આમાં તો ફસાઈ જાય છે. યુધિષ્ઠિર મહારાજ જેવા જુઓ ખેલવા બેસે છે ને આ બધા એવા જ છે. એની પકડ એવી હોય ને એટલે એને એમ કે એક દાવમાં તો હું જીતીશ પછી ફરી બીજા દાવમાં તો જીતી જઈશ પછી ફરી ત્રીજા દાવમાં એમ કરીને બધું હારી જાય છે. એની પકડ એવી વસ્તુ છે કે આજે કશાયો છે ને એની પકડ ઘણી મજબૂત છે. એટલે જે વ્યક્તિ ક્રોધ કરે ને એ પછી ક્રોધમાં ક્રોધમાં જ કરવાની ઈચ્છા કરે. જે લોભ હોય ને તો લોભમાં લોભમાં જ વધે. જે કામાદી વિકાર ઉત્પન્ન થાય તો એમાં ને એમાં જ વધે. એની પકડ એવી છે કશાય એવી પકડ. આમાં પછી ભૂલો કરવો હોય પછી આમાં જ્ઞાનની આવશ્યકતા પડે છે. આનું જ નામ જ્ઞાન છે કે જે હર્ષ શોક વખતે હાજર થાય છે. આપણો જો આપણે તો કે આપણો અહમ
આપણી ઈચ્છા ક્યાં કામ કરી રહી છે? કેમ કે મોક્ષ કોને જવો છે? આપણે સામેવાળાને જવો ગરજ કોની છે? આપણી ગરજ છે. સંઘર્ષ કરીને આ દુનિયામાં કોઈ પણ મોક્ષે ગયા નથી. એટલે પછી તો આખરમાં તો ઘણીવાર શું કે પ્રારંભની અવસ્થામાં વ્યક્તિ ઘરગ્રસ્તીમાં આદિમાં રહી ને થોડો કસરતથી સંઘર્ષ કરે, પણ પછી વારંવાર છે ને એ હારી જાય છે. એટલે પછી તો એટલો ઉદાસીન થઈ જાય, આ ઝંઝટ છોડો એટલે ગ્રહ ત્યાગ કરી દે. સાધુ આવી રીતે બનશે. કે કશાયોની ને નિમિત્તોની પકડની મજબૂત હોય ને, નહીં આપણે ઈચ્છા નથી તો પણ એમાં ફસી જઈએ આપણે, તો પછી છેલ્લે તો આ ઝંઝટ છોડો એમ કરી રીતે જતા રહે છે. બાલી મુનિની આવે છે ને કથા, કે રાવણ સામે રાવણ એને મોકલે છે, ભાઈ તુમારે પિતાજી કો મેને રાજ દિયા, ઇસલિયે અબ તુમ મુજે આકર કે નમસ્કાર કરો ઓર તુમ્હારી બહેન કી શાદી કરાઓ મેરે સે. એ બાલી ને કે, પછી બાલી ને તો પહેલા તો એની ઈગો જાગે કે રાવણ કોણ હોતા હે, મેરે કો કહેને વાલા હે, કેમકે એ ચરમ શરીર શક્તિશાળી. એટલે કહે કે મેં તો ભાઈ નમસ્કાર ભી નહીં કરૂંગા ઓર ઉસકો દૂત કો કહે દેના કે બાલી ને તો નિયમ કિયા હે કે દેવગુરુ ધર્મ કે અલાવા કિસી કો નમસ્કાર નહીં કરતા, એ રાવણ કોણ હે? પછી રાવણ ને તો પહેલા તો અહંકાર તો હોય કે વધારે અહંકાર આવે એટલે સેના મોકલે. એટલે પછી બાલી આપ તો મહાપુરુષ ચરમ શરીર, એટલે પછી વિચાર કરે કે આ લડાઈ શા માટે, મેરે રાવણ કા ઓર મેરા દોનો કા અહંકાર હે, ટક્કર લડાઈ કિસકી હે? રાવણ કી ઓર મેરી, પર મરેંગે કોણ? સૈનિક. ઈ સૈનિક મરેંગે. ઇસલિયે અબ મુજે ક્યા કરના? અભી ધર્મ સંકટમાં પડી જાય છો. અગર મેં ઉસકો સિર ઝુકાઉં તો મેરી પ્રતિજ્ઞા, દેવગુરુ ધર્મ કે અતિરિક્ત મેં સંસારિક અભિમાનીઓ કે સામને સિર નહીં ઝુકાઉંગા, વો પ્રતિજ્ઞા નિયમ ટૂટતા હૈ મેરા. और अगर मैं उसको लड़ाई करूं तो ये निर्दोष लोग मारे जाते हैं, अब मुझे क्या करना? आवाज में महापुरुष बच्चे को रास्ता कड़े के फिलहाल सुग्रीव ने बुलावे, भैया इधर आओ, इधर राज सिंहासन पर बैठो, ये तुम्हारा मुकुट, ये तुम्हारी बहन, ये तुम्हारे जो जो भी करना वो करो, मैं तो चला यहां से. एक बरी दी तो दीक्षा निर्गत थे, दीक्षा ले ले से. અને પછી જે થવું એ થાય. એટલે આ શું છે? અહંકારને પાછું ખેંચવું, ઈચ્છા લુપ્ત આનું નામ હોય છે. બાકી યુદ્ધ કરતા તો થઈ શકે છે યુદ્ધ. એટલે આવા મહાપુરુષોનો એક પદ્મ પુરાણમાં મધુ નામની કથા આવે છે, જે મથુરાનો રાજા હતો ને શત્રુઘ્ન સાથે, એટલે મથુરામાં પહેલા મધુ રાજા રાજ કરતો હતો. એટલે પછી રામજીએ રાજ્ય સ્થાપિત કર્યું ત્રણ ખંડનો. અને પછી શત્રુઘ્નને પૂછ્યું, બધા ભાઈને પૂછ્યું, ભાઈ આપકો કોણ કોણ સા ચાહીએ રાજ્ય? તો શત્રુઘ્નને કે ભાઈ મેરકો મથુરા કા રાજ ચાહીએ, એમના પહેલાથી કઈ ઋણાબંધન હશે. તો બોલો મધુ રાજા ત્યાં હવે એને જીતવો નહીં તો એકદમ શક્તિશાળી ચરમ શરીરી, એટલે બધું યુદ્ધ થાય, આમને સામે સેના આવે અને યુદ્ધ પ્રારંભ પણ થઈ જાય. અને યુદ્ધને વચ્ચે એને એવો વિચાર આવે કે આ શું કરું છું, આ લડાઈ કરવાની આ શા માટે કરવાની? એક સામેવાળો યુદ્ધ કરવા આવે છે, મને લલકારે છે, આ બધું હું શાસન રાજા બનવા માટે આટલા બધાને મારું છું, આ કરું છું, એવો તત્વ વિચાર અંદરથી જાગી હશે. એટલે પછી કહે કે શત્રુઘ્ન, મેં યુદ્ધ સે વિરાટ. પછી યુદ્ધ વચ્ચેથી રોકાઈ જાય છે. તે ભાઈ તો તરત જ દીક્ષા લે અને મુનિ બની જાય છે. બધા તમારે આ તારે રાજ કરવો જ કરવો, મારા પુત્રને જે કરવાનું તારે કરવાની, પછી તો મૈત્રી સંબંધ સ્થાપિત થશે. તે શત્રુઘ્નને એમના ભાઈ ભરત બંને એમના વંદના કરવા જાય તરત, એટલે છોડીને આખી જીત્યા. તે વસ્તુ અત્યારે જે એકબીજા સાથે એમ લડાઈ કરવાના હતા
તેજ એમની વંદના કરવા માટે અષ્ટદ્રવ્યથી પૂજા કરે, એ જ મધુર રાજાની પૂજા કરે. આમ જે વિજય કરે છે આ કષાય ઉપર ઇત્યાદિ, એમની લોકો પૂજા કરે છે. જ્ઞાની મહાપુરુષના રક્ષણ રક્ષણને કે છે ને સંકલેશના મૂળ દૂર કરવા, ક્લેશના કારણોને. એટલે ઘણી વિચારવા જેવી વસ્તુ છે આ. તો આપણે કેમ કે દરેક સમયે સમયે આપણે ગૃહસ્થ જીવનમાં તો આનો કામ લેવાનું છે, જેટલા જેટલો એવું સમજવાનું કે આપણી કષાયોને આપણા અહંકાર આદિને આપણે દબાયા એટલા એટલે આપણી વિજય છે. અને આપણો અહંકાર આદિ આપણી કષાય આદિ ને આપણે જેટલા જેટલા આધીન થઈ ગયા એટલું એટલું સમજવાનું કે આપણી પરાજય છે. પણ વ્યક્તિને લાગે શું છે કે જ્યારે આપણો અહંકારની પુષ્ટિ થાય, આપણી ઈચ્છાની પુષ્ટિ થાય, આપણું ધારું કામ થઈ જાય, ત્યારે એ જીવને છે ને મજા આવે, રાજીપો થાય, આનંદ થાય કે નહીં થાય. આપણે કોઈ ઈચ્છા હોય પૂરી થઈ ગઈ હોય, આપણે એમ કહેતા હોય ભાઈ તું એસા કરો, એટલે પેલા બધા કરે, નહીં કરે તો ગુસ્સો હોય, અને કરે તો આપણને અભિમાન આદિ આનંદ થાય. તે આપણે માન કષાય પૂરું છે, ઠીક છે, ઈચ્છા પૂરી થઈ અને આપણને આનંદ આવે છે. આપણી ઈચ્છા પૂરી થઈ આપણને આનંદ આવે છે. આપણે ક્રોધ પૂરો થયો આપણને આનંદ આવે છે. આપણી માયાજાળ પૂરી થઈ આપણને આનંદ આવે છે. આપણો લોભ પૂરો થયો આપણને આનંદ આવે છે. આપણી ઈર્ષ્યાની ભાવના હતી તો બીજાનું નુકસાન થઈ ગયું આપણને આનંદ આવે છે. આ બધું કયું ધ્યાન છે? રુદ્ર ધ્યાન છે. રુદ્ર ધ્યાન છે. આ રુદ્ર ધ્યાનના ચેપ્ટરમાં ઘણું બધું હું તારંગા ગયો હતો ને, એ બધા ઘણું બધું લખ્યું છે. પછી વાંચ્યું છે આ રુદ્ર ધ્યાનને, આ તો ધ્યાનનો બધો વિસ્તાર કર્યો છે કે કયા કયા પ્રકારથી રુદ્ર ધ્યાન આદિ થાય છે. આપણને તો એમ લાગે કે આ રુદ્ર ધ્યાન તો એકદમ કોઈ એવા મહાન અધમ પુરુષને થતો હોય એવું નથી. જમવા બેસો ને આજકાલ તો રસની સિઝન ચાલે છે ને, એટલે પછી ખાસ રસ મળ્યો હોય અને આજે ખાવાનો મજો આવી ગયો. શું થયા? એક તો તમે વિષયનું સેવન કર્યું ને, વિષયનું સેવન કરી અને પછી તમે એને આનંદ માનો છો. કયું ધ્યાન છે? આ ઊંઘ આવી સારી. આજે તો રાતના 6 કલાક 7 કલાક લગાતાર એવી ઊંઘ આવી કે ચિત્ત પ્રસન્ન થઈ ગયું. થાય કે નહીં થાય? આપણે થાય કે નહીં થાય? બધાને થાય છે. અને કોઈ કોઈ તો પછી ઊંઘ નહીં આવે, ગોળી લે અને ગોળી લે અને એક બે ગોળી લે પછી ઊંઘ આવી જાય ને, એ શાંતિ પડી જાય છે, એકદમ મજા આવે છે. ગોળી લે ને પછી ના આવે તો પછી એનાથી એ દર્શનાવળી ઉદય આવ્યો તો તમને સારું લાગે, કર્મ ના ઉદયમાં સારું લાગે છે જીવને. અને પછી છેલ્લે એનું ફળ જયારે મળ્યું તમને તો મજા આવી ગયા આનંદ. આ કયું ધ્યાન છે? આમ રુદ્ર ધ્યાન આખો દિવસ થયા કરતો હોય છે. અને રુદ્ર ધ્યાન નું ફળ ભગવાને જે કીધું છે ને, એમ અર્થ ધ્યાન આખો દિવસ અર્થ ધ્યાન ચાલે જીવને. તમે જે જે પણ બીજા માટે ચિંતા જે છે ને, એ બધું અપર ચિંતા અધમા ધમા એટલા માટે કીધું છે, બીજા માટે જે જે ચિંતા છે એ બધું અર્ધ ધ્યાન રૂપ ચિંતા છે. જો તે અશુભ હોય તો દુર્ગતિનો કારણ છે, ને એમાં શુભ હોય તો પછી કર્મ બંધ તો થાય પણ તે દુર્ગતિનું કારણ થાય નહીં. એમ વિશેષ છે અર્ધ ધ્યાન અને રુદ્ર ધ્યાન. કેટલું વિસ્તાર છે આ બધાનો, આખો સંસાર આના અધીન છે. એટલે આ એકદમ આપણે સૂક્ષ્મતાથી આનો ચોકસી હોય તો જ આ બધી અંતરંગ સાધના થઈ શકે છે.
અંતરંગ સાધના જે છે એ માત્ર ઉપયોગ છે. ઉપયોગમાં દરેક વખતે આપણે શું ચાલી રહ્યું છે અંદર, કઈ વાસના ચાલી રહી છે, કયો શું કેવી જાતનો વિચાર ચાલે છે, આ જ કર્મ બંધ કરાવે છે, બીજું કોઈ કર્મ બંધ કરાવતા નથી. આના ઉપર લક્ષ્ય ગયા વગર પરમાર્થ સાધના ચાલુ થાય ને બીજું બધું તમે ક્રિયાઓ કરતા હોય, ઘણા બધા કામ કરો, બધા મોટા મોટા પરોપકારના પણ કામ કરો, જગત તમને પૂછતું હોય પણ તાત્કાલિક વિચાર શું છે, અંદરનો અભિપ્રાય શું છે, આ બધા ઉપર પરિણામ તે બંધ છે, પરિણામ ઉપર ચાલે છે. આટલું જો સંભાળી લીધું, આપણા ભાવ સંભાળી લીધા, હત્યા કરતા હોય હત્યા આપણે તો પણ નિર્બંધ રહી શકે તે વ્યક્તિ, એના અભિપ્રાય છે. એક વ્યક્તિ પેલા કપિલા દાસી ની છે, દાન અપાવે તો પણ એમ કે, એટલે પેલા રાજા જબરજસ્તી એના પાસે કોઈ હોતું ન, પેલા જબર ક્ષણિક રાજા એમને ઘણો બધો આપ્યા પૈસા ધન, ભાઈ હવે તો દાન આપે તો પછી પેલા બધા લેવા આવે ને, એટલો આમ કરે પછી આમ કહે આ હું નથી આપ્યો, આ તો આપે છે, એટલે એને આપવાના ભાવ થતા જ નથી. તો ઘણી વાર આપણે સારો કામ કરીએ છીએ પણ અંદરથી અભિપ્રાય આપણો સારો નહીં હોય, એ સારા કામનો એક જરા પણ ફળ આપણને મળતો નથી. જો તે સારા કામમાં આપણે અહમાદી હોય, જેમ કે આપણે કોઈકને દાન આપીએ, પૈસા આદિ આપીએ, ને જરા પણ આપણને એમ થઈ જાય ને અંદરથી કે અમે આટલું બધું આપ્યું છે, તો કમસે કમ બધા સામે તાણ તાળી તો પડે ને, એટલું તો થવું જોઈએ આપણે. અથવા કંઈક નેમ પ્લેટ વગેરે, અથવા કોઈક મને યાદ કરે આટલો, તો આ આટલો વિચાર આવી ગયો ને એટલે સમજો પરમાર્થ ફળ દાનનો ખતમ થઈ ગયું. જે પરમાર્થ ફળ મળવાનો હતો એ ફળ આપણે ખતમ કરી નાખ્યું, એ ઈચ્છા કરી દીધી. ને અત્યંત નિરીક્ષક બનીને જો આપીએ એક રૂપિયો અને આપી તરત ભૂલી જઈએ, આ એક રૂપિયાનો ફળ જે છે ને, આચાર્ય દેવ તો કાર્તિકેય ઉપેક્ષામાં એમ કહે છે કે આવો એક રૂપિયો દાન આપો એટલે તમને સ્વર્ગની સંપદા ભોગવે. આજે સ્વર્ગની સંપદા કેટલી છે આપણે પૃથ્વીથી અસંખ્યાત ગણી છે, એવો એક રૂપિયો દાન આપવા માટે પણ કયા ભાવથી, અત્યંત નિષ્કામથી, જેને કોઈ પણ જાતની સ્પ્રહા નથી. હવે આમાં શું છે, ખાલી ભાવને જ ફેર છે ને. એક વ્યક્તિ કરોડો નું દાન આપ્યું અને એક ઈચ્છા રાખી, ભાઈ કામ સેવા આટલું આપ્યું છે મને કઈ તો થવું જોઈએ. એક વ્યક્તિ એક ફૂલ ચડાવે અથવા એક રૂપિયો આપે અને નિષ્કામ ભાવથી બીજાનું કલ્યાણ થવું એમ કરી નાખે, વધારે પુણ્ય કયા કમાઈ ગયા, એક રૂપિયા વાળા કમાઈ ગયા. તો આ આટલો આ ધર્મનો મર્મ છે, આટલું સમજી જાય ને, બહારથી કઈ જ કરવાનું, આમાં આમાં બધું અંદર વાળાને સમજાવવાનું છે, આપણો ભાવ બધા સમજવાનો. ચલો એક નાક ને માટે મારું નાક રહે તો સારો એવી કલ્પનાને લીધે પોતાનું શૂરવીરપણ દેખાડવા લડાઈમાં ઉતરે છે, નાક નહીં તો રાખ થવાની છે. ગળી લેવું આ લડાઈ એટલે આપણા જે દૈનંદિન જીવનમાં થતી હોય અંદરની લડાઈ અને પછી બહાર. સ્વરૂપ પરમ ગુરુ 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 સ્વ
સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 સજાત્મ સ્વરૂપ પરમ સર્વથા સૌ સુખી થાઓ, સંતા સૌ સમાતે, સર્વત્ર નિર્જરતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરે. ઓમ શાંતિ શાંતિ. સદ્ગુરુ દેવ પરમ કૃપાળ દેવ ત્રિલોકનાથ કી સબ સંત કી આનંદ. ઓમ જય શ્રી કૃષ્ણ.